ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીની ભવ્ય રેલી યોજાઈ હતી. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર જાડેશ્વર સાંઈ મંદિરથી નિકોરા સુધીના ગામડાના આદિવાસી પરિવારના લોકો રેલીમાં જોડાયા હતા. આજે આદિવાસી દિવસ નિમિત્તે સવારે 10 વાગ્યાથી જાડેશ્વર સાંઈ મંદિરેથી નીકળેલી રેલી જાડેશ્વર ચોકડી પર નીકળી હતી. જય આદિવાસી નાચ સાથે જાડેશ્વરથી વાતે ગાતે શરૂ થયેલ આદિવાસી રેલી શુક્લતીર્થના તવરા રોડ સહિત ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટીના ગામમાં ફરી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો જોડાયા હતા. જય આદિવાસીના નાચ સાથે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાગરાના ધારાસભ્ય દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાડેશ્વર સાંઈ મંદિર ખાતેથી રેલીને પ્રસ્થાન કરાવી હતી. રેલીને લઈ હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈ વાહન ચાલકો હેરાન થયા હતા. માર્ગ પર લક્ઝરી બસના અનધિકૃત પાર્કિંગને લઈ સમસ્યા થઈ હતી. આજનો દિવસ ખૂબ આનંદનો દિવસ છે. વિશ્વ આદિવાસી દિવસ તરીકે 9 ઓગસ્ટ 1994 આપણને મંજૂરી આપી. આજનો દિવસ આપણા વીર સપૂતો બિરસા મુંડાજીને પણ યાદ કરવાનો દિવસ છે. આજનો દિવસ આપણા સૌના વીર સપૂતોને યાદ કરવાનો દિવસ છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ આદિવાસી મંત્રાલય સૌ પ્રથમ વખત મંત્રાલય શરૂ કર્યું છે. મારે આનંદ સાથે કહેતા આનંદ થાય કે સમગ્ર આદિવાસી સમાજ માટે શૈક્ષણિક સ્કૂલો, કોલેજો અને દરેકના ન્યાય હક માટે, જમીનોના હક માટે પણ નરેન્દ્ર મોદીજીએ એક આગવું આયોજન કરેલું છે. ત્યારે આજનો દિવસ ભરૂચ જિલ્લો, સમગ્ર ગુજરાત, મારા વાગરા મત વિસ્તારના મારા આદિવાસી સમાજના મારા લાગણીવાળા સૌને અંતઃકરણપૂર્વક વિશ્વ આદિવાસી દિવસ તરીકે હું આનંદ અને લાગણી અનુભવું છું.